હિંમતનગરની જીઆઈડીસીમાં એસોસિએશનના કોન્ફરન્સ હોલનું ઉદ્ઘાટન કરાયું હતું. દીવ દમણના પ્રસાચક પ્રફુલ્લ પટેલ અને ઉદ્યોગ મંત્રી રાજપૂત હાજર રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ જીઆઈડીસી જે 1971થી અસ્તિત્વમાં આવી હતી, જેને લઈને જ જીઆઈડીસીમાં એસોસિએશન દ્વારા એસી કોન્ફરન્સ હોલ 1 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેના ઉદ્ઘાટનમાં દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. તો સાથે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા અને સ્થાનિક ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે હિંમતનગરની રાજપુર પાસે આવેલ સ્પિનિંગ મિલ જે વર્ષોથી બંધ છે અને કામદારોને વેતન નથી મળતું તેને લઈને રજૂઆતો થઈ હતી. તે દિશામાં ઉદ્યોગ વિભાગ દ્વારા હવે ટૂંક સમયમાં જ કામદારોને વળતર મળશે તો સ્પિનિંગ મિલમાં પણ શરૂ કરવાની વાત કરી હતી. પ્રફુલ્લ પટેલે આ પ્રસંગે એસોસિએશનના અધિકારીઓને ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે આજુબાજુના ગામના ઉપસ્થિત બાળકોને પોષિત કરવા માટેનું સૂચન કર્યું હતું, જેને જીઆઈડીસીના ઉદ્યોગકારોએ સ્વીકાર્યું હતું. અત્રે નોંધનીય છે કે ટ્રેન અકસ્માતની ઘટનાને લઈને કાર્યક્રમમાં સ્વાગત બંધ રખાયું હતું, તો આ ઉપરાંત 2 મિનિટ મૌન પણ પાળવામાં આવ્યું હતું. સાબરકાંઠા જીઆઈડીસી એસોસિએશન તરફથી એક હોલનું નાનકડું ઉદઘાટન હતું, પણ આપણો દુઃખદ બનાવ બન્યો હતો એના કારણે અમે એક સાદાઈથી આ ઉદઘાટનનો પ્રસંગ પતાવ્યો છે અને એના ભાગરૂપે આજે બધા મિત્રો સાથે જ્યારે મળ્યા છીએ ત્યારે આવનાર સમયની અંદર જ્યાં જીઆઈડીસી એસોસિએશન છે એની અંદર જેમની જે માગણીઓ હતી એ માગણીઓ પણ અમે ડબલ ટેક્સ હતો ડબલ ટેક્સ બાબતમાં પણ વિચાર્યું છે. ડબલ ટેક્સ જલ્દીમાં જલ્દી દૂર થશે એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે. હિંમતનગરની અંદર જે મિલનો આપણો પ્રશ્ન ચાલી રહ્યો છે એ મિલનો પ્રસંગ પણ અમે કેબિનેટ સુધી ચર્ચા થઈ છે, એનો પણ સારો ઉકેલ આવશે અને જીઆરડીસી 2 તરીકે આપણે હિંમતનગરની અંદર પણ એક ચાલુ કરી શકીશું એવું મને ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. ઉમંગ રાવલ, R4U News, સાબરકાંઠા.